જરૂરત નથી અને જેટલું બને ઓનલાઈન નહીં ટ્રાય ટુ કમ હિયર અને માસ્ક પહેરો સોશિયલ ડિસ્ટન્સિંગ કરો તો વાંધો નથી આવતો પણ ખાસ તમારે એટલો ખ્યાલ રાખવાનો છે કે શરદી ઉધરસ થાય તે બેન કહે કે તમે બહાર જાઓ એના કરતાં તમારે ખુદને નથી આવવાનું ખુદને એટલા માટે નથી આવવાનું કે જ્યારે તમને ઓલરેડી કોમન કોલ્ડ બી થયેલો હોય જરૂર નથી શરદી ઉધરસ થાય એટલે વાયરલ ઇન્ફેક્શન શરદી ઉધરસ વાયરલ ઇન્ફેક્શન જ હોય અને જ્યારે તમે એની કાળજી નહીં રાખો ને ઓર વધારે વધે તો એ બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય ને ગળફા નીકળે અને બધું બીજા બધા પ્રોબ્લેમ થાય ખરી રીતે કોરોનામાં ડ્રાય કોફ પણ જ્યારે એમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય તો ઓર પ્રોબ્લેમ થાય એટલે જ્યારે તમને શરદી ખાંસી કોઈની બી ઘરમાં થાય સ્પેશિયલી વડીલો જેને ડાયાબિટીસ હોય પ્રેશર હોય થાઇરોઇડ હોય તો એવા હોય ખાસ અંદર ખુદ ગોંધાઈને રહી જવા કારણ કે બીજાઓને ફેલાવશે એના કરતાં એ ખુદને પોતાની જાતની પથારી ફેરવી દેશે એટલે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે મને થોડી ઘણી શરદી છે તો નોર્મલી મને આખું વરસ શરદી થયા જ કરે અને વિન્ટરમાં તો મને શરદી થયા જ કરે ને હું આમ કરસ ને તેમ કરસ સારી થઈ જઉં પણ એ સારી થવામાં કોઈક વાર એવું હોય કે આપણે ફસાઈ જાય અને ઓમિક્રોન એટલું બધું ડેન્જરસ નથી પણ શું છે કે ડેલ્ટા વેરિયન્ટ જે હતો તે શાંતિથી લંગ્સમાં પહોંચતો જ્યારે કે ઓમિક્રોન 12 કલાકની અંદર આખા ફેફસાને કવર કરી લે છે એટલે જો તમે યોગ પ્રાણાયામ બરાબર કરશો પછી ઘરે કરો અહીંયા આવીને કરો ઇટ ઇઝ ગુડ બરાબર છે પણ કન્ટિન્યુઅસલી બરાબર કરશો તો તમારા ફેફસા મજબૂત રહેશે બીજું કે અગર તમને કોરોના આગળ પહેલા વેવમાં કે સેકન્ડ વેવમાં થઈ ગયેલું હોય તો પછી યુ હેવ ટુ બી વેરી કેરફુલ કારણ કે જેટલા ટકા બી કોઈ 5%, 10%, 15%, 20% HRCT કરાવતા તો આટલા ટકા ગયા તમારા લંગ્સમાં બરાબર એમ કહેતા હતા આપણે જીવી બી ગયા સારા બી થઈ ગયા પણ ધારો કે મોટો કટ લાગે આપણને ને આપણને ટકા લેવા પડે છે કે ટકાનો દાગ આખી જિંદગી તમને રહે કે જ્યાં બી તમને વાગે સિમિલરલી જ્યારે લંગ્સ તમારા ઇન્ફેક્ટ થાય 5% હોય કે 20% હોય કે 30% હોય તે પોર્શન આખો જ્યારે હીલ થઈ જાય તમે સારા થઈ જાઓ તમે ફાઇબ્રોઝ થઈ જાય ફાઇબ્રોઝ એટલે પેલા એક જાતનું કોન્ટ્રેક્શન એટલે તેટલો ભાગ તમારો લંગ્સનો ગયો પણ જો તમે યોગ પ્રાણાયામ બરાબર કન્ટિન્યુઅસલી કરશો બરાબર છે તો એ પોર્શન ભલે જ ગયો હોય નીચેનો ઉપરનો જ્યાં બી થયેલો હોય પણ બાકીના પોર્શનનો કવરઅપ કરી લેશે કવરઅપ કરશે એટલે તમને કોઈ તકલીફ નહીં થશે પણ વારંવાર તમને જો કોરોના થાય તમે તમારા સ્વાસ્થ્ય ચેડા કરો તો પછી બ્લેમ નહીં થાય કે ઓમિક્રોનમાં કેમ આવું થઈ ગયું ઓમિક્રોનમાં કેમ હું હોસ્પિટલ પહોંચી ગઈ તે પછી આપણી ભૂલ ગઈ એટલે ખાસ પોતાના બચ્ચાઓને હવે આપણે આપવાના છીએ હમણાં સ્ટાર્ટ કરવાના છે બચ્ચાઓનો સર્વેમાં આવશે લોકો કોર્પોરેશનવાલા જ આવશે પૂછશે તમારા ત્યાં કેટલા બાળકો છે આમ તેમ સ્કૂલોમાં સર્વે થાય તો પ્રોપર માહિતી સ્કૂલના પ્રિન્સિપલ વગેરે તો આપે પણ જે કંઈ બી માહિતી તમારે તમારા નાના બાળકોની બી આપવાની હોય અમે હાઉસ ટુ હાઉસ મોકલવાના જ છે અમારી ટીમ કોર્પોરેશનની હરગઢ દસ્તક તને અમે કહીએ તો તેમાં અમે બધું પૂછીએ બરાબર છે તો જેને તમારામાંથી ફર્સ્ટ ડોઝ કે સેકન્ડ ડોઝ નથી ને બાકી હોય ને ટાઈમ થઈ ગયો હોય તો મહેરબાની કરીને જઈને ગમે ત્યાં જઈને લઈ આવજો કોર્પોરેશનમાં કેટલા બધા હેલ્થ સેન્ટર છે જ્યાં એ લોકો આપે છે નિઃશુલ્ક બરાબર પણ ત્યાં જઈને બી અમે જોયેલું છે અમે લોકો ઓર્ગેનાઇઝ કરો છે હું સેન્ટ્રલ ઝોનમાં છું અંડર રુસ્તમપરા ને નાનપરા બધું મારી અંડરમાં આવે છે તો જાઉં છું બધા પડા પડી અરે પડા પડી તમે કરશો તો પછી તમને ઓમિક્રોન કે કોરોના નહીં થતો હોય તો થશે માસ્ક વગર જશે મારું નામ હું પહેલે હું છેલ્લે હું આમ આવેલી એને લાઈન ક્રોસ કીધી એવું નહીં કરતા જ્યારે બી અમે લોકો આવીએ ને બેસાડીએ તો અડધા ઉપર આવી રીતે માસ્ક લઈને બેસે છે તો તમારી પાસે કોઈ કોરોના વાળું હશે તો તમને એમ લાગશે જ એટલે એ બધી તમે કાળજી લો ખુશ રહો સુખી રહો અમારી સાથે જોડાયેલો અમને જરૂરી માર્ગદર્શન આપો એ શુભેચ્છા